ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું એટ ધ રેટ ગુજરાતમાં, હું છું નસરી. ફ્રેન્ડ્સ, નવા નવા જે નિયમો આવ્યા છે ટ્રાફિકને લઈને, ન્યૂ મોટર વ્હીકલ એક્ટ જે આવ્યું છે નવું અમલમાં, તેને લઈને તમામ વિડંબણાઓમાં મુકાઈ ગયા છે. અને કેટલાય પ્રકારની રોજ રોજ આપણે સમાચારો જોતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. અત્યારે જ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે દંડ પહેલાં ફટકારવામાં આવ્યો હતો આખા દેશ પર, એ દંડની રકમ અડધી કરી દીધી, એટલે 50% ગુજરાત માટે ઓછું દંડ, એટલે બધા જ ખુશ થઈ ગયા હતા. એનો જે અમલ છે તે 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં લાગુ થયો. આપણે બધાના જ મનમાં ડર, જ્યારે ઘરથી બહાર નીકળીએ ત્યારે ડર કે હવે કંઈક મેમો ના ફાટી જાય, કંઈક ચાલાન ના બની જાય. ત્યારે વધુ એક સમાચાર, ખુશીના સમાચાર આપણા માટે. સૌથી પહેલાં તો હું આપને ખુશીના સમાચાર કહીશ, અને તેના પછી આપણે એના રીઝનની વાત કરીશું. ખુશીના સમાચાર સમાચાર શું છે કે ગુજરાતમાં આરસી ફળદુ, કે જે આપણા વાહન વ્યવહાર મંત્રી છે, તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી છે. શું જાહેરાત કરી છે? આ જાહેરાતમાં તેમણે કહ્યું છે કે જેણે હેલ્મેટ ન ખરીદ્યા હોય, જેની પાસે હેલ્મેટ ન હોય, તેમને 15 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે જો તમારી પાસે હેલ્મેટ ન હોય તો આપ ટ્રાફિક પોલીસને કહી શકો છો કે 15 ઓક્ટોબર સુધી રાજ્ય સરકારે અમને રજા આપી છે, એટલે કે ત્યાં સુધીનો સમય આપ્યો છે. અને પીયુસી માટે તો આપણે જાણીએ છીએ કે 30 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા લંબાવાઈ હતી, તો હવે તેના પણ વધારે 15 દિવસ આપવામાં આવ્યા છે. એટલે પીયુસી પણ જો 15 ઓક્ટોબર સુધી થશે ત્યાં સુધી ચાલશે. 15 ઓક્ટોબરથી હેલ્મેટ પણ ફરજિયાત અને પીયુસી પણ ફરજિયાત. તો આ તો છે રાહતના સમાચાર. અને બીજા જે નિયમો છે, લાયસન્સ અને બીજા જે ગાડીની બુક્સ, એ તો એવા ને એવા જ છે, એમાં કોઈ રાહતના સમાચાર નથી. તો 15 ઓક્ટોબર સુધી હેલ્મેટ અને પીયુસીને લઈને નિશ્ચિંત થઈ જાઓ, બટ આ કામ પહેલાં કરી લો, હેલ્મેટ પહેલાં ખરીદી લો અને પીયુસી પણ જલ્દીથી જલ્દ કઢાવી લો. હવે અહીંયા બીજી શું વાત છે, આપણે પીયુસી કઢાવવા જઈએ છીએ, લાંબી લાઈનો હોય છે ને, તો તેના ઉપાય સમાન સરકારે એક એવી જાહેરાત કરી છે કે 10 દિવસની અંદર ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે નવા નવા પીયુસી સેન્ટર્સ ઊભા કરાશે, કે જેથી કરીને કોઈને આવી લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે. તો આ બી એક સારા સમાચાર છે, એક સારા પ્રયાસ છે રાજ્ય સરકારના. અને બીજી એક વસ્તુ કે જો તમે નવું વ્હીકલ ખરીદવા જાઓ, ટુ વ્હીલર, ફોર વ્હીલર નહીં, નવો જે ને સ્કૂટર, એક્ટિવા, એટલે કે ટુ વ્હીલર ખરીદવું હોય, બાઇક ખરીદવું હોય, તો ત્યારે આપ કંપની પાસેથી જ હેલ્મેટ માગશો. એમ તો માંગવાની જરૂર નહીં પડે, કેમ કે જે વિક્રેતાઓ છે ટુ વ્હીલરના, જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે, તમામે તમામ શોરૂમમાં પણ આ કહી દેવામાં આવ્યું છે, સૂચના આપી દેવામાં આવી છે કે તેમને વ્હીકલની સાથે ISI માર્કાવાળું હેલ્મેટ ફ્રીમાં આપવું પડશે. ફ્રીમાં, યાદ રાખજો, જો નવું વ્હીકલ ખરીદવા જાઓ ટુ વ્હીલર, તો હેલ્મેટ બી લેતા આવજો, એના પૈસા નથી ચૂકવવાના, એના પૈસા એ ફ્રીમાં મળશે તમને હેલ્મેટ, અને કંપની દ્વારા જ એ હેલ્મેટ આપને આપવામાં આવશે. ISI ચોક્કસ જોઈ લેજો, કેમ કે એ વેલિડ ગણાશે. તો આ તો થઈ ગઈ વાત, જે મહત્વપૂર્ણ જાણકારી છે, ખુશીના સમાચાર છે તેમના માટે. હવે અહીંયા બધા આ બધી જે વાતો છે તેમાં એક સોચવા જેવી, વિચારવા જેવી વાત છે કે કેમ આ આદેશો લંબાવાયા? શું જનતાના વિરોધને લઈને આદેશો લંબાવાયા, કે પછી કોઈ આયોજન જ નહોતું, કે પછી કેટલાક નાના પાયાના જે ઇલેક્શન્સ આવી રહ્યા છે ગુજરાતમાં તેને લઈને સરકારે આ રાહત આપી છે? આવા કેટલીક આવી બાબતો છે તે આપણને આ વિચારવા પર, સોચવા પર મજબૂર કરે છે કે શું આ જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા કોઈ આયોજન નહોતું કરવામાં આવ્યું. 16 સપ્ટેમ્બરે લાગુ કરી દેવામાં આવ્યું હતું, પણ કોઈ આયોજન નહોતું કરવામાં આવ્યું, એટલે આ લંબાવાયું છે. અને માત્ર ગુજરાતમાં જ કેમ આ જે આપણને મદદ આપવામાં આવી છે, આપણે કહી શકીએ કે આપણને થોડી રાહત આપવામાં આવી છે, ગુજરાતમાં જ કેમ, ભારતના અન્ય રાજ્યોમાં કેમ નહીં? આ સવાલ બિલકુલ પૂછવા લાયક છે. કેમ ગુજરાત પર આટલી ભલામણ, બીજા પણ જે દેશના રાજ્યો છે તેમના પર પણ આવી ભલામણ થાય અને લોકોને રાહત મળે, તો એમાં લોકહિતમાં જ છે, એમાં ખોટું કંઈ નથી. ગુજરાતમાં જે રાહત મળી છે એ સારી જ છે, પરંતુ એ વિચારવા જેવી બાબત ચોક્કસ છે. તો હાલ
જો હેલ્મેટ ન ખરીદ્યા હોય તો 15 ઓક્ટોબર સુધી ખરીદી લો. પીયુસી માટે પણ 15 ઓક્ટોબર સુધી સમય છે. બાકી બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. તો આ તમામની વચ્ચે જો કે એક વિડંબણા છે, અસમંજસનો માહોલ પેદા થઈ ગયો છે આરસી ફળદુએ જે જાહેરાત કરી છે તેને લઈને. કેમ કે હાલ પણ એ ક્લિયર નથી થયું કે શું 15 ઓક્ટોબર સુધી તમામે તમામ નિયમ માટે રાહત આપવામાં આવી છે કે માત્ર હેલ્મેટ કે પીયુસી માટે. આ પણ એક વિડંબણાનો સબ્જેક્ટ છે. પરંતુ જેવી રીતે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધવામાં આવ્યું હતું માત્ર હેલ્મેટ અને પીયુસી માટે હતું, પરંતુ હવે કેટલાક અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ નિયમ એટલે કે બધા જ નિયમો 15 ઓક્ટોબર સુધી બધા જ નિયમોમાં બધા જ કાયદામાં આપણને રાહત આપવામાં આવી છે. તો આ એક અસમંજસનો માહોલ છે કે કદાચ આપ જતા હો, આપની પાસે લાયસન્સ અપડેટેડ ન હોય કે રિન્યૂ ન કરાયેલું હોય કે ગાડીની જે બુક છે તે ન હોય, તો મે બી આપની અને ટ્રાફિક પોલીસની વચ્ચે પણ રખજક થઈ શકે છે આ બાબતને લઈને કે આપને એવું લાગે કે 15 ઓક્ટોબર સુધી તમામ નિયમો માટે હોલ્ડ છે, તમામ નિયમો માટે રાહત આપવામાં આવી છે, એવું પણ લાગી શકે છે. એટલે અહીંયા આ જે માહોલ છે બનવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ અમે આપને કહીએ છીએ કે બિલકુલ બચીને ચાલો. ફરી થશે મુલાકાત, રજા આપશો, નમસ્કાર. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok7ta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.